बनासकांठा जिल्लानी अंदर कोरोना वायरस ने लईने भयनो माहौल छवाई रह्यो छे। त्यारे वात करीए बनासकांठाना ग्रामीण विस्तारोनी, जेवा के वडावळ, ढोवा, धरपड़ा, आजूबाजूना जे विस्तारो छे त्यां पण जे पोताना स्थानिक रहीशो छे ते हालनी अंदर पोताना वतननी अंदर आई रह्या छे अने एना लीधे क्यांक ने क्यांक भयनो माहौल जोवा मळी रह्यो छे। वात करीए बनासकांठा जिल्लाना जुनाड़ा ग्रामीण विस्तारनी, ત્યારે અમારી સાથે જોડાયા છે ડેપ્યુટી સરપંચ, એમને કહીશું કે તમે સાવચેતીના ભાગરૂપે કયા પગલાં લેવાના છો? અમે સૌપ્રથમ તો માનનીય વડાપ્રધાનશ્રીની અપીલ અનુસાર સમગ્ર રાજ્ય ગામમાં જાહેર જનતાનો કર્ફ્યુ અમલ કરાવીશું। ગામના જે લોકો આવ્યા, પત્રકાર મિત્રો જાણ કરી, 14 કુટુંબ 14 લોકો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મામલતદાર સામે જાણ કરતા એમને અલગ કરી દીધા છે 14 દિવસ માટે। બીજા 12 ગામથી આવવા માટેની સખત સૂચના જારી કરવામાં આવી છે। થૂકવા ઉપર, જાહેર થૂકવા પર સરપંચ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે। 24 કલાક મેડિકલ ઓફિસરની ટીમ અહીં કાર્યરત છે। પંચાયતના તમામ સદસ્યો, ગામ આગેવાનોની સહયોગથી લોકોમાં જાગૃતિ લાવી અને માનનીય વડાપ્રધાનશ્રીના આ ભગીરથ કાર્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે સંપૂર્ણ ગામ એકજૂટ છે। બહારના લોકોની તાત્કાલિક જાણકારી આપવા અમે ગામ લોકોને અપીલ કરી છે અને ગભરાયા વિના આ વાયરસ સામે બંધ કરી અને એના માટે અમે યોગ્ય કાર્યવાહી કરીશું। વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોના લઈને ભયનો માહોલ છે, ત્યારે આપણી સાથે જોડાયા છે જુનાડીસા ગ્રામના સરપંચ, જેઓ કઈ કઈ ટીમોને જાણ કરી છે, આરોગ્ય તંત્રને જે લાગતા વળતા અધિકારીઓને જાણ કરી છે અને એમના દ્વારા કયા પ્રયાસો કરવાના છે એ થોડું જણાવશો? એની અંદર અમારા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમના આદેશ અનુસાર સમસ્ત આખા દેશને એલર્ટ કરવામાં આવ્યું છે, કર્ફ્યુ નિવાર કરવામાં આવ્યું છે। મેં જુનાડીસા ગામની અંદર જે બહાર રહેતા નાગરિકો જુનાડીસાના, કોઈ બોમ્બે રહેતા હોય, કોઈ અમદાવાદ રહેતા હોય, કોઈ સુરતમાં રહેતા હોય, દરેક અહીંયા જે આવે છે એમને અલગથી રૂકાવટ એમને રહેવાનું ગોઠવેલું છે અને મેડિકલ ટીમના હેલ્થ ઓફિસર એવા પારગી સાહેબ, હરિયાણી સાહેબ અને આપણા મામલતદાર શ્રી પારગી સાહેબ, SDM સાહેબ સમજતી સૂચનાઓ અહીંયા જુનાડીસામાં આપેલી છે અને અહીંયા આરોગ્ય પણ સારી રીતે કામ કરી રહ્યું છે અને સમસ્ત ગામના લોકો જાગૃત છે, પોતે પોતાને આ રીતે એમ કે ગમે રીતે સાવચેત રહેવા માટેના પગલાં, કોઈ થૂકવું નહીં, કોઈએ ભેળાથી એકઠા થવું નહીં, 4-5 જણ ભેળા ન રહેવું અને ઠંડા પીણાની દુકાનો, જે ફેફસી વેચતા હોય કે ઠંડા પીણા વેચતા હોય એ દુકાનો પર પ્રતિબંધ લગાવ્યો છે। તમે જાહેરનામા રૂપે તમે પંચાયત તરફથી કેવા પગલાં લીધા છે? પંચાયત તરફ સમાન પંચાયતના સદસ્યો 18-18, ડેપ્યુટી સરપંચ સાહેબ શ્રી અને આરોગ્ય વિભાગ અને અહીંયા રિક્ષા પણ ફેરવવામાં આવી છે કે તમામ લોકો એલર્ટ થઈ જાય, જે બહારથી આવે હોય, કોઈ પણ બહારથી આવે એમને પંચાયતને જોણ કરવી અને તાત્કાલિક એમને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે અને માટે સમસ્ત ગામજનો પણ એની પાસે અને બાળકો યુવાનો પણ એની પાસે એલર્ટ પગલાં લઈ રહ્યા છે। વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની અંદર, આમ તો કોરોનાના ભયની અંદર કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, NS ગુજરાત ન્યૂઝની એક જ અપીલ છે કે માત્ર ને માત્ર સાવચેતીના ભાગરૂપે જે પણ દિવસમાં 2-3 વાર હાથ ધોવા અને જે સાવચેતીના પગલાં છે તે લેવા જરૂરી છે। NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા। કોરોના વાયરસની વિશ્વમાં જે અત્યારે વૈશ્વિક મહામારી છે એના અનુસંધાને આપણે અત્યારે સાવચેતીના પગલાં ભરી રહ્યા છીએ। અત્યારે હાલમાં જુનાડીસા ખાતે 10 કુટુંબ બહારથી, મહારાષ્ટ્રથી, બોમ્બેથી આવેલા હતા, તે લોકોને ક્વોરન્ટાઇન કરવાના હતા, એટલે કે હોમ ક્વોરન્ટાઇન। એ લોકો બહાર પાણી ભરવા ગયા હશે, કોઈ શાકભાજી લેવા ગયા હશે, તો ગામ લોકોને જાણ થતાં મને ફોન કરતા અમે અત્યારે આવેલ છીએ અને જે 10 કુટુંબ આવેલા હતા તે લોકોને સમજાવ્યા કે ભાઈ તમારે 14 દિવસ સુધી ઘરમાં ને ઘરમાં રહેવાનું છે, ઘરની બહાર નીકળવાનું નથી, તમે લોકો ચેપી નહીં હોઈ શકો અને ચેપી નથી, તમારામાં ચેપ નથી, પરંતુ 14 દિવસ સુધીમાં ગમે ત્યારે એના લક્ષણ અંદર હોય, વાયરસ હોય તો લક્ષણ ગમે ત્યારે આવી શકે છે, તો બહાર તમે જશો તો બહારના લોકોના કોન્ટેક્ટમાં આવશો, તો તમારામાં વાયરસ હશે તો બહારના લોકોનામાં પ્રસરશે અને બહારના લોકોમાંથી પછી જે બીજા લોકોમાં પણ બધું પ્રસરશે, એના કારણે આપણે સરકારશ્રીના નિયમ પ્રમાણે હોમ ક્વોરન્ટાઇન એટલે કે તમારા ઘરમાં જ નજર કેદ રહી અને ઘરમાં ઘરમાં જ તમારે રહેવાનું, 14 દિવસ પછી તમારે 14 દિવસ બાદ તમે બહાર જઈ શકશો, એના પહેલાં તમારે ઘરમાં જ રહેવાનું છે, કંઈ પણ તકલીફ હોય તો અમારા ડૉક્ટર, મેડિકલ ઓફિસર, સરપંચ સાહેબ શ્રી બધી જ તમને વ્યવસ્થા પૂરી પાડી આપશે, એમ કરીને સમજાવીને અમને અમે હોમ ક્વોરન્ટાઇન કરેલ છે। અમને એવા સમાચાર છે કે હજી તો પણ જુનાડીસામાં સુરત નવસારીથી લોકો વધુ પડતા આવવાના છે, તો તમામને અમારા સુરત અને ત્યાં નવસારીથી આવશે એ લોકોને અમે 14 દિવસ સુધી એમને હોમ ક્વોરન્ટાઇન રહેવાની સલાહ આપશું અને આપણે પણ ગામ લોકોએ પણ આપણે સાવચેતીના ભાગરૂપે તે લોકોને સમજણ આપવાની કે ભાઈ આપણે કંઈ આ મોટો વૈશ્વિક મહામારી છે એના અનુસંધાને આપણે 14 દિવસ આપણી પોતાની જવાબદારી સમજી અને ઘરમાં રહીએ તે રીતે આપણે એને સમજણ આપશું। ઓકે।
मुंबई थी आया था 9-10 जना अने अमने सरकारी डॉक्टर आया था अने सरकारी दवाखाना में थी तो अमने कीधु के घर थी बारे 10-14 दिवस निकलजो नहीं बराबर एवी सलाह आपी छे तमने वर्षो तमी અત્યારે નહીં હવે ઘરથી બહાર નહીં જઈએ હવે 10-14 દિવસ સુધી જો